તારીખ 29 માર્ચ, આજનો દિન મહિમા, કવિ હરીન્દ્ર દવે. ગુજરાતી સાહિત્યના ઉર્મિશીલ કવિ હરીન્દ્ર દવેનો જન્મ ઈસવીસન 1930માં કચ્છના ખંભરા ગામમાં થયો હતો. એમએ થઈ જન્મભૂમિ પ્રવાસીમાં તંત્રી તરીકે પાંખો પસારી અને પછી તો સાહિત્ય સર્જનને પણ જબરો વેગ મળ્યો. એ પોતે અધ્યાત્મના માણસ. માધવ ક્યાંય નથી વાંચીએ તો કૃષ્ણનું એક નવું જ રૂપ ઉઘડે. એ જ નવલકથામાં આવતા ગદ્યને પદ્યમાં ઢાળીને રચાયેલું ગીત ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં, આ ગીત રેડિયો પર નિયમિત વાગતું. આ સૌ મૌન, અર્પણ, હયાતી, સૂર્યોપનિષદ જેવી પદ્યકૃતિઓ ઉપરાંત અગનપંખી, ગાંધીની કાવડ, લોહીનો રંગ લાલ, મુખવટો જેવી તેમની નવલકથાઓ છે. હરીન્દ્ર દવેએ સાહિત્યના લગભગ તમામ ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. સંપાદિત કાવ્ય સંગ્રહ હયાતીને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક પ્રાપ્ત થયું હતું. તેમને પ્રતિષ્ઠિત રણજીતરામ સુવર્ણચંદ્રક જેવી યશ કલગીઓ પણ મળી. કવિતા શું છે એ સમજતો થયો એ પહેલા એને કવિતા કહેવાય કે કેમ મને ખબર નથી, પણ છંદો લખતા તો મને આવડી ગયા હતા. એ કઈ સહજતાથી કેવી રીતે આવ્યા, કેમ આવડ્યા એ હજુ મને ખબર નથી પડતી, પણ બહુ જ બચપણથી છંદો, લયો એ બધા પર એક પ્રકારનો સહજ રીતે જ મારા મનમાં ઉદય પામતા હતા. બરાબર. અને એ રીતે મેં લખવા પણ શરૂ કર્યા હતા. એટલે મારો કવિતા, મારી સર્જક પ્રવૃત્તિનો આરંભ ક્યારથી થયો એ કહેવાનું મારા માટે બહુ જ મુશ્કેલ. જીવન પ્રત્યેની એમની ફિલસૂફી પણ અજબ છે. તેઓ કહે છે, મેળો આપો તો માનવીને સંગ અને એકલતા આપો તો ટોળે. એમની વાણીમાં ગજબની મોહિની, ભાવ માધુર્યથી ભર્યા ભર્યા ગીતો પણ ગુજરાતે ખૂબ માણ્યા છે. તારીખ 29 માર્ચ 1995ના રોજ મુંબઈમાં જ અંતિમ શ્વાસ લીધા. આ અનોખા પત્રકાર, તંત્રી અને સાહિત્યકાર તેમના સર્જનોથી સદાય આપણી વચ્ચે જ રહેશે.